સ્વામિનારાયણ હરે. વચનામૃત કાર્યાણી પ્રકરણનું સાતમું, ચટકીના વૈરાગ્યનું આત્યંતિક કલ્યાણનું. સ્વામિનારાયણ હરે. સંવત 1877ના કારતક સુધી પડવાને દિવસ રાત્રિને સમયે કામશ્રી કાર્યાણી મધ્યે વસતા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની આગળ દીપમાળા પૂરી હતી અને તે દીપમાળા મધ્યે મંચ હતો ને તે ઉપર પલંગ બિછાવ્યો હતો ને તે પલંગ ઉપર શ્રીજી મહારાજ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ગામ બોચાસણવાળા કાશીદાસે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, ત્યાગી હોય તે તો નિવૃત્તિ માર્ગને અનુસર્યા છે, તે અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે, અને જે ગ્રહસ્થાશ્રમી છે તે તો પ્રવૃત્તિ માર્ગને અનુસર્યા છે, માટે તેને તો સંસારની અનંત વિટંબણા વળગી છે, માટે તે ગ્રહસ્થાશ્રમી કેમ સમજે તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, આજે ગ્રહસ્થને એમ સમજવું જે જેમ પૂર્વે 84 લાખ જાતના મારે મા બાપ તથા સ્ત્રી છોકરા થયા હતા, તેવાને તેવા જ આ દેહના પણ છે, ને કેટલાક જન્મની મા બોન દીકરીઓ તે કેટલીક રજળતી હશે, તેની જેમ મારે મમતા નથી તેમ આ દેહના સંબંધી તેની પણ મારે મમતા ન રાખવી, એવી રીતે વિચાર કરીને સર્વમાંથી પ્રીતિ તોડીને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ કરે ને સાધુનો સમાગમ રાખે તો ગ્રહસ્થને પણ ત્યાગીની પેઠે અખંડ ભગવાનમાં વૃત્તિ રહે. પછી એવી રીતે શ્રીજી મહારાજની વાત સાંભળીને જે ગ્રહસ્થ સર્વે સભામાં બેઠા હતા તેમણે હાથ જોડીને પૂછ્યું, જે હે મહારાજ, જે ગ્રહસ્થને એવી રીતે ન વર્તાય તેના શા હાલ થશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એ તો જે ભગવાન વિના અન્ય પદાર્થમાંથી વાસના માત્રને ટાળીને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખે તેની વાત કહી છે, અને જે એવો બળિયો ન હોય તેને તો સત્સંગની ધર્મમર્યાદામાં રહેવું અને સંત અને ભગવાન તેનો જે પોતાને આશરો છે તેનું બળ રાખવું, જે ભગવાન તો અધમોદ્ધારણ અને પતિત પાવન છે તે મને સાક્ષાત મળ્યા છે. પછી એવા શ્રીજી મહારાજના વચન સાંભળીને સર્વે હરિજન અતિશય રાજી થયા. પછી શ્રીજી મહારાજે સંતને પ્રશ્ન પૂછ્યો, જે વૈરાગ્ય ઉદય થયાનું શું કારણ છે? પછી જેને જેવો ભાસ્યો તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી સર્વે મુનિ બોલ્યા, જે હે મહારાજ, એનો ઉત્તર તમે કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે વૈરાગ્યનું કારણ તો એ છે, જે સદગ્રંથને સત્પુરુષના વચન તેને સાંભળીને જેને ચટકી લાગે અને ચટકી લાગે તે પાછી મટે જ નહીં, એવી જે ચટકી તે જ વૈરાગ્યનો હેતુ છે, બીજો વૈરાગ્યનો હેતુ નથી. આજે જેને ચટકી લાગતી હોય ને તે તામસી હોય તથા રાજસી હોય તથા સાત્વી હોય તે સર્વેને વૈરાગ્ય ઉપજે, અને જેને ચટકી લાગતી ન હોય તેને વૈરાગ્ય ન ઉપજે, અને જેને ચટકી લાગીને થોડા દિવસ કેડે ટળી જતી હોય તેને તો એ ચટકીનો વૈરાગ્ય અતિશય ખુવાર કરે. કેમ જે જ્યારે ચટકી લાગે ત્યારે ઘર મૂકીને જતો રહે, પછી ભીખ લીધા કેડે જે ચટકી લાગી હોય તે ઉતરી જાય અને પછવાડે
ઘર તો ધૂળધાણી થઈ ગયું હોય પછી જેમ ધોબીનો કૂતરો વાટનો નહીં ને ઘાટનો નહીં તેમ તે પુરુષ ઉભય ભ્રષ્ટ થાય છે અને જે દ્રઢ વૈરાગ્યવાળા હોય છે તે પરમપદને પામે છે। પછી શ્રીજી મહારાજ અતિ પ્રસન્ન થકા બીજો પ્રશ્ન પરમહંસ પ્રત્યે પૂછતા હવા જે આત્યંતિક કલ્યાણ તે કેને કહીએ અને આત્યંતિક કલ્યાણને પામીને જે સિદ્ધ દશાને પામ્યો હોય તે પુરુષની સર્વે ક્રિયાને વિશે કેવી દશા વર્તતી હોય। પછી જેને જેવો ભાસ્યો તેવો સર્વે મુનિએ ઉત્તર કર્યો પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં। પછી સર્વે મુનિ હાથ જોડીને શ્રીજી મહારાજ પ્રત્યે બોલ્યા છે, હે મહારાજ એનો ઉત્તર તમે કરો। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે પ્રકૃતિના કાર્ય જે 24 તત્વ તે સર્વે પ્રકૃતિને વિશે લીન થઈ જાય છે અને તે પ્રકૃતિ પુરુષ પણ અક્ષર બ્રહ્મના તેજમાં અદૃશ્ય થઈ જાય છે અને પછી એકલું સચ્ચિદાનંદ ચિદઘન જે તેજ તે રહે છે અને તે તેજને વિશે દિવ્યમૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન વાસુદેવ તે અખંડ વિરાજમાન રહે છે અને તે જ પોતે દિવ્યમૂર્તિ થકા જીવના કલ્યાણને અર્થે મનુષ્યાકૃતિએ કરીને પૃથ્વીને વિશે સર્વજનને નયન ગોચર થકા વિચરે છે। ત્યારે જે જગતમાં અણસમજુ મૂર્ખ જીવ છે તે ભગવાનને માયિક ગુણે યુક્ત કહે છે પણ એ માયિક ગુણે યુક્ત નથી, એ તો સદા ગુણાતીત દિવ્યમૂર્તિ જ છે અને તેનું તેજે ભગવાનનું સાકાર દિવ્ય સ્વરૂપ તેને જે વેદાંત શાસ્ત્ર છે તે નિર્ગુણ અછેદ્ય અભેદ્ય સર્વત્ર વ્યાપક એવી રીતે કરીને પ્રતિપાદન કરે છે તે જીવની બુદ્ધિમાંથી માયિક ભાવ ટાળવાને અર્થે નિર્ગુણપણે કરીને પ્રતિપાદન કરે છે અને એ ભગવાન તો ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એ સર્વે કાળને વિશે એકરૂપે કરીને જ વિરાજમાન છે પણ માયિક પદાર્થની પેઠે વિકારને પામતા નથી, સદા દિવ્ય રૂપે કરીને વિરાજમાન રહે છે। એવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે જે દ્રઢ નિષ્ઠા તેને આત્યંતિક કલ્યાણ કહીએ અને એવી નિષ્ઠાને પામીને જે સિદ્ધ દશાને પામ્યો હોય તેની આવી દશા હોય જે પિંડ બ્રહ્માંડો તથા પ્રકૃતિ પુરુષનો પ્રલય થયા પછી અક્ષરધામને વિશે જે ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન રહે છે તે મૂર્તિને સ્થાવર જંગમ સર્વે આકારને વિશે જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ત્યાં સાક્ષાત્કાર દેખે અને એ મૂર્તિ વિના બીજું અણુમાત્ર પણ ભાસે નહીં એ સિદ્ધ દશાનું લક્ષણ છે। ઇતિ વચનામૃતમ એ રીતે કાર્યાણી પ્રકરણનું 7મું વચનામૃત જે તે થયું। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે તકિયો કાઢી નાખીને કહ્યું જે ટેવ પડી જાય અને કોઈ પદાર્થની ટેવ તો એક સહજાનંદ સ્વામીને ન પડે બીજા બધાને પડે। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ત્રણ જણ સુખિયા, એક તો મોટા સાધુ કહે તેમ કરે તે તથા મનનું કહ્યું ન માને તે જ્ઞાની તથા કાંઈ જોઈએ નહીં તે આશા હિ પરમમ દુઃખમ નૈરાશ્યમ પરમમ સુખમ એ ત્રણ સુખિયા છે। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે, ભગવાન મનુષ્ય જેવા થાય તેને જાણ્યા તે સમાધિ છે ને ધર્મનું અંગ પણ તેનું જ છે, એવા સર્વે અંગ તેમાં આવી ગયા ને વાતો કરેથી ઘણાને નિશ્ચય થાય માટે વાતો કરવી એ અંગ અધિક છે। વિહદ વગાડી વાંસળી તીખી નવતમ તાન 14 લોક ધૂની સાંભળી
છૂટ્યું શંકર કેરું ધ્યાન, એવી વાતો છે. ઉપાસનાની આજ્ઞા બેનું બળ રાખવું, ને આજ્ઞા પાડે નહીં તો દુઃખ આવે. દ્રઢ નિશ્ચય રાખો જે પર્વત પરાયણ કોઈનો ફેરવ્યો ફરે નહીં. ને ઇન્દ્રને પાંચ બ્રહ્મ હત્યા હતી તે નિશ્ચયરૂપી મૂર્તિધારેથી ટળી ગઈ. ને એક એક વિષય ગિરનાર પર્વત જેવો છે તે ફરે નહીં, પણ નિશ્ચયનું તથા આશરાનું બળ રાખવું. જેમ ટોપીવાળે સુરંગો દારૂથી ફોડીને ડુંગરને તોડી નાખ્યો, તેમ પર્વત જેવા વિષયે તોડી નાખે છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે ઝાડને દેહ કરીને તથા પશુને દેહ કરીને તથા લોટ આપ્યો હશે, આંગળી ચીંધી હશે, એવા અનેક પ્રકારથી સંસ્કાર થયા હશે, તે સર્વેનું કામ થઈ જશે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે હાલ તો મહારાજના દર્શન કરેથી મોક્ષ થાય તેમજ મોક્ષ થાય છે, ને જ્ઞાન તો તે દાડાના કરતાં હાલ વૃદ્ધિ પામ્યું છે, ને હાલના હરિભક્ત છે તેના મળેલાના દર્શન કરશે તેનું પણ તેમજ 100 વર્ષ પર્યંત કલ્યાણ થશે, એમ કલ્યાણનો માર્ગ ઊભો રહેશે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે કરતા હોય સો કીજીએ ઓર ન કીજીએ કગ, માથું રહે સેવાળમાં ને ઊંચા રહે પગ. માટે લોક તો ગમે તેમ કહે તે માનવું નહીં, ને પોતપોતાના ધર્મમાં રહીને પ્રભુને ભજવા, ને બીજું બધું કોઈ પ્રયોજનને અર્થે છે એમ સમજવું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે વિષય ભોગવવાનો કોટિકલ્પથી ખાડો પડેલો છે તે પુરાય તેવો નથી, તેને પૂરવાનો બધા શાસ્ત્રમાં એક જ ઉપાય છે જે નિજાત્માનમ બ્રહ્મરૂપમ, એ એક જ શ્લોક છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે વ્યાસજીએ ઘણું તપ કર્યું, ઘણા શાસ્ત્ર પુરાણ કર્યા, ને પોતે ભગવાન હતા પણ શાંતિ ન થઈ. પછી નારદજીને વચને કરીને શ્રીમદ ભાગવત કર્યું, ને તેમાં ભગવાન ને ભગવાનના ભક્તના ગુણનું ગાન કર્યું, ત્યારે પરમ શાંતિ થઈ. માટે આપણે તેમ કરવું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે આપણને ભગવાન તથા સાધુ મળ્યા છે ને ઓળખાણા છે, તેથી કાંઈ કરવું રહ્યું નથી પણ શાંતિ થતી નથી, તેનું કારણ એ છે જે વિષયમાં રાગ છે, જે મનનું ધાર્યું કરવું તથા આજ્ઞા લોપાય તથા અજ્ઞાન, એ ત્રણે કરીને શાંતિ થતી નથી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે લોઢાની, લાકડાની, પથ્થરની ને સોનાની એ બેડીઓ કોઈ કાળે ભાંગીને ટળી જાય, પણ પંચવિષયના પાસલારૂપી બેડી ટળે તેવી નથી, ને અગ્નિ તથા સૂર્યનો અગ્નિ તથા જઠરાગ્નિ તથા પ્રલયકાળનો અગ્નિ તથા મહાપ્રલયનો અગ્નિ તેણે કરીને પણ વાસના બળી નથી, ને મોટા મોટા ઋષિઓએ 60,000 વર્ષ તપ કર્યું તથા દેહ ઉપર તો રાફડા થઈ ગયા પણ વાસના બળી નથી. એવી જે વાસના એ તો જ્ઞાન પ્રલય કરીને બળે છે, ને ભગવાનની મૂર્તિનું ધ્યાન ને આજ્ઞા તેણે કરીને વાસના લિંગદેહનો નાશ થઈ જાય છે. આટલી વાત 100 જન્મે કરીને કહેવાય નહીં, ને સમજાય નહીં એવી છે.